માં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે નડિયાદની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અદિતિબા જાડેજાએ કોરોનાની સમસ્યા અને સમાધાન વિશે અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં કોરોના શું છે, કોરોના ક્યાંથી આવ્યો, સરકાર દ્વારા અપાયેલા લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઉપર શી અસર પડી, દેશના અર્થતંત્ર ઉપર શી અસર થઈ, કોરોનાની સારવાર કઈ હોસ્પિટલમાં થાય છે તે તમામ માહિતી આપવામાં આવી છે. મેં લોકડાઉનમાં બધું જોઈને, આજુબાજુની વસ્તુ જોઈને, પછી લોકડાઉનનું ઓવરવ્યૂ જોઈને મેં કોરોના ઉપર એક બુક લખી. કેમ કે મારા દાદા છે પરેશ દાદા, એ હું નોર્મલી એકવાર બેઠી હતી ને જ એમણે મને કીધું. એમણે મારી સ્કૂલની સ્પીચ પણ સાંભળેલી હતી. સો એમણે કીધું કે તને આટલા બધા શોખ છે તો તું કોરોના ઉપર એક બુક લખ, પછી આપણે આગળ એનું સરસ રીતે ફંક્શન કરીએ અને એને લોન્ચ કરીએ. બસ એ જ વાતને મેં પકડી રાખી હતી અને મેં બુક લખી. મેઇન સોર્સ મારું ગૂગલ હતું, પછી ન્યૂઝ છે, આજુબાજુની જે આપણે કરંટ સિચ્યુએશન જોઈએ કે ભાઈ કેવી રીતે છે, કયા પ્રોબ્લેમ્સ, મતલબ કયા કયા લોકો કેવી રીતે ફેસ કરે છે, એ બધું. પહેલામાં પહેલું તો એ કેવી રીતે આવ્યું કે પછી એને શું છે ઓરિજિનલ રૂપેનું, પછી એને કન્ટ્રીને કેવી રીતે અફેક્ટ કરી, એજ્યુકેશન સિસ્ટમ ડિસ્ટર્બ થઈ છે એ કેવી રીતે, પછી બધું ખાસું બધું કે એ લોકોએ જે જીવન જરૂરિયાતની જે વસ્તુ હતી જે લોકોની, કે જો જે લોકો રોજ કમાઈને જે રોજ એ લોકોનું ઘરકામ ચલાવતા હતા એ લોકોને શું શું તકલીફ પડી એ બધું. લોકડાઉન જ્યારે થઈ ગયું તેના ઘણા ટાઈમ પછી, 10-15 દિવસ પછી મને એવું ખબર પડી કે ભાઈ હું આવી રીતે કરી શકું છું તો હું કરીશ. તો કેવું છે કે ઘરમાં પહેલાં તો લોકડાઉન જે થયું એટલે પહેલામાં પહેલી તો પ્રેરણા એમાંથી મળી જ ગઈ, કારણ કે આટલા દિવસ એ લોકો જે ઘરમાં રહ્યા, જે બધી બધી વસ્તુ ફેસ કરી, અને એક સમય એવા મને પોતાને પણ કોરોનાની અસર થઈ ગઈ હતી એટલે એણે મને પોતાને બે રીતના જોયો, એ મોટા મોટી પ્રેરણા એની એ છે.